ખુશી ફેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પણ દબાવો અમારા લેટેસ્ટ વિડીયોની માહિતી માટે. નમસ્કાર દોસ્તો, ખુશી ફેશન ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોવાના છે, આ જે સલવારમાં આ જે બેલ્ટ આપણે જોઈન્ટ કરીએ છીએ એકદમ વ્યવસ્થિત, આ જે ચપટી મારી છે તે એકદમ વ્યવસ્થિત કેવી રીતે લાગે છે. કારણ કે જો આ જે ચપટો છે એને આપણે મારેલો છે તો એની જે આ ઘડી છે તે આ ઘડી આપણે પકડી રાખીએ તો આ ઘડી ક્યાં જાય છે એ આપણે જોઈએ. આ ઘડી ઘડી આપણે લઈ લઈએ. આ ઘડી એકદમ આ જે મોરીનો ભાગ છે ત્યાંથી એકદમ મિડલ પર અહીંયા ઘડી આવી છે. તો આવું એકદમ કમ્પ્લીટ ચપટા મારવાની આસાન રીત તો એ આજના વિડીયોમાં આપણે જોવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. આ નેફો છે, નેફો આપણે બનાવી લીધો છે. નેફાને આપણે અહીંયા આ રીતે બે ભાગ કરી લેવાના. અહીંયાથી આપણે પકડી લેવાનું, અહીંયા બીજો એક ભાગ કરી, આ બે ભાગ કરી અહીંયા આજે એક ચેકો મારી લેવાનો આપણે મારી લીધો છે આ રીતે. અને આ જે છે તે નીચેનો ભાગ છે. તો નીચેના ભાગમાં પણ આપણે આના ચાર ભાગ કરવા પડશે. બે તો છે જ, આ જે જોઈન્ટ છે ચોરાનો એક અને આ બે, એ બે છે. તો આને આમ પકડી રહે, આ બાજુનો જે છે અહીંયા આવે છે તો એક અહીંયા ચેકો મારી લેવાનો અને સેમ ટુ સેમ બીજી બાજુ પણ આ રીતે આ બાજુ મારી લેવાનું. આ આપણે કટિંગ કરતી વખતે પણ માર્યું હોય તો અત્યારે મારવાની જરૂર ન પડે. તો હવે આપણે આમાં જોઈન્ટ કરી દઈએ. તો આમાં જોઈન્ટ કરતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું કે આ જે નેફાનો ભાગ છે, આ જે નેફાનો ભાગ છે તે સીધો આવવો જોઈએ અને આ જે છે તેને ઊંધું રાખવાનું. કારણ કે આપણે જોઈન્ટ અહીંયાથી કરશું આમ, એટલે આને સીધું કરી નાખશું તો બરાબર નહીં બેસે. તો આ રીતે આને આમ મૂકવાનું રહેશે. તો અહીંયાથી આપણે શરૂઆત કરી દઈએ. આ જે ભાગ છે ત્યાંથી આપણે ઝીણી ઝીણી ચપટી મારવાની શરૂઆત કરવાની છે. ઝીણી ઝીણી ચપટી આપણે આ જે ચેકો મારેલો છે ત્યાં સુધી નથી મારવાની, એટલી આગળ સ્ટોપ કરી દેવાનું છે. એ હું આગળ બતાવું. તો આ ચેકો અહીંયા આવી ગયો છે. તો આ ચેકાને આપણે અહીંયા એક મોટો પ્લેટ મારવાનો છે જે આપણે પટેલામાં મારતા હોઈએ છીએ એક ઇંચનો. પણ એમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે ચેકાવાળો ભાગ છે તે અહીંયા આવવો જોઈએ, અહીંયા આવવો જોઈએ. એટલે આ રીતે, આ રીતે મારી લેવાનું. હવે આપણે આને સીધી સિલાઈ મારી લેવાની એકદમ સીધી. હવે આપણે અહીંયા જે પાછળના ભાગના બે માર્કિંગ મારેલા છે એ બંનેને આપણે મેળવી લેવાના. આ મળી ગયા છે, આ ચેકો અને આ. મળી જાય તો ઠીક છે, ન મળે તો અહીંયા ચપટી મારી દેવાની. પણ જે એ ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા જેટલી ચપટી મારીએ એટલી જ બીજી બાજુ મારવાની. એટલે કે આમાં આપણે એક ચપટી મારવી પડશે. જો નાનું માપ હોય તો ત્રણ ચાર પાંચ એમ વધારે પણ આવી શકે, આપણે આમાં એક જ આવે છે. અહીંયા એક ચપટી મારી છે તો આ બાજુ પણ એક ચપટી મારવાની આ રીતે. હવે આપણે આને સીધી સિલાઈ મારી લેવાની છે. હવે જે પેલો ચેકો મારેલો છે આ ભાગમાં
એ જ્યાં સુધી નથી આવતો એ ભાગ ત્યાં સુધી આપણે સિલાઈ મારતી રહેવાની છે. તો આ ભાગ અહીંયા આવી ગયો છે, આ તમે જોઈ શકો છો ચેકા વાળો. તો હવે ચેકો આપણે પેલી બાજુ આમ મારેલો હતો, હવે આમાં આપણે આ જે ચેકો છે તેને અહીંયા રાખી પછી એક માર્કિંગ મારી દઉં એટલે દેખાય. આ જે ચેકો છે તેને આપણે કેવી રીતે મારશું એ બતાવ્યું. તો આને આવી રીતે મારશું અને આમ મારશું, આમ નહીં મારીએ કે કારણ કે આમ બીજી બાજુ પેલી બાજુ મારેલું છે. તો આ બાજુ આપણે આમ મારશું એટલે બંને જે પ્લેટ છે એક એક ઇંચના એકદમ સામ સામે આવશે. તો એ ખાસ ધ્યાન રહે. અને હવે આ જે અહીંયા આવી ગયું છે તો હવે અહીંથી આપણે ઝીણી ઝીણી જે જે આ બાજુ મારેલી છે એ જ રીતે આ ચપટી આ બાજુ મારી લેવાની. તો અહીંયાથી હવે આપણે ઝીણી ઝીણી ચપટી મારવાની શરૂઆત કરી દેવાની છે. આવી રીતે જો સામ સામે ચપટી જોતી હોય તો જે રીતે પ્લેટ મારેલો છે એ રીતે જ ચપટી મારવાની. પણ આપણે આમાં સામ સામે પ્લેટ ચપટી નથી આવતી, એક જ લાઇનમાં આવે છે એટલે આપણે આવી રીતે મારી છે. હવે આજે એટલું કપડું છે, આજે કપડું એ પૂરું ચપટીમાં એન્ડ સુધી લઈ લેવાનું. આવી રીતે ચપટી મારતું જવાનું. આ લાગી ગઈ છે, હવે આને આપણે સીધું કરીને જોઈ લઈએ. તો એકદમ કમ્પ્લીટ સલવારમાં ચપટી લાગી ગઈ છે એકદમ બરાબર. આ જે ભાગ છે આ ચપટાનો આપણે એક એક ચપટો આ બાજુ આવે છે અને આ એક છે એક ઇંચનો પ્લેટ આ બાજુ એટલે આમ સામ સામે આવશે. અને હવે આપણે જોઈએ તો આ જે ચપટીની જે ઘડી છે તે ઘડી ટુ ઘડી લઈએ તો આ આ જે સલવારની મોરી છે તેનો એકદમ વચોવચ આ મિડલનો ભાગ આવશે. આ રીતે જો એકદમ કમ્પ્લીટ પહેરશો એટલે પણ વચોવચ ઘડી આવશે. તો આજનો આ હતો અમારો વિડીયો. તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જલ્દીથી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. આવજો.